નથી કે ઓછું એમ, અને એમાં મેં કહ્યું એમ કે સી ને ડી ગ્રેડ ની અભિનેત્રીઓ પણ જોડાય, કઈ રીતે જોશે? સૌથી પહેલા તો આજે તમે હની ટ્રેપની જે ડિસ્કસ કરી રહ્યા છો, પહેલા થતું હતું પણ અલગ રીતે થતું હતું. કઈ રીતે થતું હતું? એક્ઝામ્પલ આપી દઉં કે આ જે રોડના ટેન્ડરના જે બધા કોન્ટ્રાક્ટ હોય, તો પેલો જે મિનિસ્ટર હોય યા જે આઈએએસ હોય કે જે બી અધિકારી હોય, એને જે કોન્ટ્રાક્ટર હોય એ આવી રીતે સપ્લાય કરતો હતો. લેટ મી યુઝ ધ વર્ડ સપ્લાય, નો ઇટ્સ અ નેગેટિવ વર્ડ, બટ લેટ મી યુઝ ધ વર્ડ સપ્લાય, કારણ કે એ બિચારી કોઈકને બેનને લઈ આવ્યું, એટલે યુઝ કરું છું બિચારી બેન, કારણ કે જબરજસ્તી લઈ આવ્યો હોય, બેનની કોઈ મજબૂરી હોય, એનો ગેરલાભ ઉપરાવતો હોય, આ ભાઈ આ પેલા નેતા જોડે મિલાવે ને એનો કોન્ટ્રાક્ટ સાઈન થાય. એટલે સાહેબ આ તો થતું હતું, લેટ ઇઝ એક્સેપ્ટ ઇટ. હવે તમે હની ટ્રેપ નો વર્ડ યુઝ કરો છો, અગ્રેટ છે. હની ટ્રેપ માં શું થયું કે લેટ ઇઝ ધીસ ઇઝ એન ઓર્ગેનાઇઝ ક્રાઇમ. લેટ મી યુઝ ધ વર્ડ ઓર્ગેનાઇઝ. ઓર્ગેનાઇઝ એટલે એનો મતલબ એ કે આ પ્રોફેશનલી અલગ અલગ જગ્યાઓએ ચાલી રહ્યો છે. એવું નથી કે કોઈક એક જણ કરી રહ્યું છે, 5-25 જણ મળી, અને એમાં બે ખાલી લેડીઝ નહીં, પેલા ભાઈઓ હોય, ભાઈઓથી સ્ટાર્ટ થાય. હવે તમે મને યુઝ વર્ડ કર્યું જે આપણે આમાં આવ્યું કે એ લોકોએ સોશિયલ મીડિયાથી એટ્રેક્ટ કરે, યા બાર ક્લબમાં એટ્રેક્ટ કરે, યા બી સી ગ્રેડની હિરોઈન હોય, યા ડી ગ્રેડની જે બી હિરોઈન હોય. હિરોઈનના કેસમાં કહી દઉં, ઓનલાઈન બી છે, ઓન રેકોર્ડ બી છે, અને આવા કેસીસ બી છે. ઇવેન્ટ મેનેજર અહીંયા કોઈ હોય તો પૂછજો એમને કે ઘણી વાર જયારે ઇવેન્ટ મેનેજરો પાસે કોઈ હિરોઈન બી સી ની મંગાવાય ત્યારે પૂછે બી કે રાત તો રૂકેગી ના, આવું મારી પાસે ઓન રેકોર્ડ છે ને, મારી પાસે એની ચેટો બી છે કે રાતકો રૂકેગી ને, એટલે આપણે દફડ છે કે રાતકો રૂકેગી નહીં, તો શું ગરબા ગાવા રોકાવાની હતી? એટલે ખબર પડે કે શું કામ રાતકો રૂકેગી. એટલે લોકો સામેથી આ માગે છે. હવે થયું શું કે જયારે આ બધું થયું એટલે લોકોએ આને બિઝનેસ બનાવી દીધો કે લાવ ને આમ બી નાનું મોટું કરશે ને, આ 5-25 મળે, એના કરતા આપણે બ્લેકમેલ કરીને ફોટા પાડીએ તો 5-25 લાખ મળે, 5-25 હજાર ના બધે. અને આજે લોકો છે, આજે માન્યતા લો, આઈએએસ લો, આઈપીએસ લો, એ લોકો પહેલા શું કરતા હતા? શોષણ કરતા હતા. શોષણ કઈ રીતે? કે આઈપીએસ અધિકારીઓ આપણે તો પિક્ચરોમાં જોયું છે ને, પિક્ચરો આઈનો છે સમાજનો, એટલે જે શોષણ કરતા હતા કે હેરાન કરીને થોડા પૈસા આપતા હતા. હવે એના કરતા પેલી બહેનો કે લા હવે હું પૂરું વસૂલ કરું. એટલે સાહેબ તમે હની ટ્રેપ વર્ડિસ કરો છો, તમારી વાત સાચી છે, એ આખો ધંધો ખોટો છે. પણ અલ્ટિમેટલી થાય છે શું? બહેનોનું આમ બી શોષણ થતું હતું ને આમ બી શોષણ થાય છે. એટલે સોફા અલ્ટિમેટલી પીસાય તો અત્યારે મારી બહેનો જ રહી છે. બોલો તો એ બહેનો જ પીસાઈ રહી છે. પેલા ને બિચારા ને એક તો ટાલ પડી છે સાહેબ, એ પરનલો છે ને. એથિક્સ શું કે છે? આપણી આપણું આપણી સંસ્કૃતિ શું કે છે કે ભાઈ તું પરનલો છે તો ઠેકાણે રહે ને, તું શું કામ બધે જઈને આડું વાળું કરે છે સાહેબ? એટલે એટલે એને ઠેકાણે રહેવું જોઈએ. અગર પેલી સોશિયલ મીડિયા પર ગાજર બી મૂકે છે તો એને લલચાવતો ના જોઈએ એટલો તો? એ પુરુષ કયો પુરુષ જે આમ પેલું ગાજર મૂકીને લલચાઈ જાય? એ પુરુષ જ ના કહેવાય ને. પછી તમે બિચારો કહો. અચ્છા, એટલે આ બહેનો તો એ સાચી એવું નહીં કેતી હતી, પણ એ બંને બાજુ શોષણ થાય છે એટલું જ કેતી. અચ્છા, શોષણ થાય છે. બિલકુલ શોષણ થાય છે. બહેનો જે રીતે બનાવે